વિદ્યાર્થી મિત્રો આજે આપણે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર સેવન હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ એન્ડ એમઆઈએસ વિશે વાત કરશું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એમઆઈએસ એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ વિશે ડિસ્કશન કરવાના છીએ સૌપ્રથમ વાત કરીએ તો આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ કેને કહેવામાં આવે તેના વિશે માહિતી મેળવી હતી આજે આપણે પર્પઝ ઓફ એમઆઈએસ એટલે કે એમ આઈ હેતુઓ વિશે વાત કરશું સૌપ્રથમ જોઈએ તો ટુ પ્રોવાઈડ નેસેસરી ઇન્ફોર્મેશન એટલે કે જરૂરી માહિતી યોગ્ય સ્વરૂપમાં અને યોગ્ય સ્વરૂપે પૂરી પાડવા માટે ત્યારબાદ ટુ બ્રિંગ ન્યૂ મેટર એટલે કે નવી હકીકતો મેનેજમેન્ટના ધ્યાનમાં લાવવા માટે ત્યારબાદ ટુ અપડેટ ઇન્ફોર્મેશન એટલે કે જરૂરી માહિતી છે એને ફરી પાછી સુધારા વધારા કરી અને અપડેટ કરવા માટે ત્યારબાદ ટુ પ્રિઝર્વ ઇમ્પોર્ટન્ટ ડેટા એટલે કે ખૂબ જ અગત્યની અને ખાનગી માહિતી કાળજીપૂર્વક સ્ટોર રાખવી જેથી નિર્ણય કરવામાં તે ઉપયોગી થાય ત્યારબાદ ટુ એમ્ફાસિઝ ઓન ડિસિઝન હાયર બેનિફિટ કોસ્ટ એટલે કે એવો નિર્ણય ઉપર ભાર મૂકવો કે જેમાં લાભ ખર્ચનો ગુણોત્તર છે એ વધારે હોય ત્યારબાદ ટુ ઇન્ટરપ્રિટ પાસ્ટ એક્સપિરિયન્સ એટલે કે ભૂતકાળના અનુભવનું ચોખ્ખું અર્થઘટન કરવું તદઉપરાંત જો આપણે વાત કરીએ તો વિશ્વાસપાત્ર અને લોજિકલ ડેટા પૂરો પાડવો મેનેજમેન્ટના મોટા કાર્યો કરવા જરૂરી ડેટા પૂરો પાડવો પ્રોજેક્ટની વિવિધ એક્ટિવિટી ઉપર બરાબર અંકુશ રાખવો તો આ થયા બધા મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમના હેતુઓ આગળ આપણે વાત કરીશું નીડ ઓફ એમઆઈએસ એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમની જરૂરિયાત મેનેજમેન્ટને ભવિષ્યનું આયોજન કરવા માટે માહિતીની જરૂર છે એ સતત પડે છે સાચો અને યોગ્ય નિર્ણય યોગ્ય સમયે લેવા તેમજ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી ઉપર કંટ્રોલિંગ રાખવા માટે માહિતીની જરૂર છે એ ઓર્ગેનાઇઝેશનને પડે છે એમઆઈએસ ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ વિશે ઓર્ગેનાઇઝેશનની અંદર તેમજ વ્યવહારના બનાવો વિશે જરૂરી માહિતી છે એ પૂરી પાડે જેના ઉપર નિર્ણય લેવાનું નિર્ભરિત છે ઝડપથી અને સાચી માહિતીનો પ્રવાહ ઓર્ગેનાઇઝેશનની વિવિધ એક્ટિવિટીઓ ઉપર કંટ્રોલ કરવા તેમજ ઓર્ગેનાઇઝેશનના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે જેનાથી ઓર્ગેનાઇઝેશન એક અસ્થિર સ્થિતિમાંથી સ્થિર સ્થિતિમાં આવે મેનેજમેન્ટને તેના મહત્ત્વના કાર્યો જેવા કે પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગ ડાયરેક્ટિંગ સ્ટાફિંગ કંટ્રોલિંગ વગેરે માટે માહિતીની જરૂર છે એ પડે છે તો એમ એસ છે એને આ માહિતી પૂરી પાડે છે મેનેજમેન્ટ પ્રાપ્ત માહિતીના આધારે જ નિર્ણયો લે જે નિર્ણયો લેવાની અસરકારકતા માહિતીની ચોકસાઈ સંપૂર્ણતા ગુણવત્તા ઝડપી પ્રવાહ ઉપર નિર્ભર છે તેથી માત્ર જરૂરી માહિતી જ મેનેજમેન્ટને પૂરી પાડવી જોઈએ નહીંતર મેનેજમેન્ટનો ખોટો સમય છે એ માહિતીમાં પૃથ્થુકોણ કરવામાં વેડફાય છે બિનજરૂરી માહિતી છે એ ગૂંચવાળો પણ વધારે છે અહીં તમે સ્ક્રીન પર ઇન્ફોર્મેશન નીડ્સનો એક ચાર્ટ જુઓ છો તેમાં સૌથી પહેલું પગથ છે આઇડેન્ટિફિકેશન ઓફ ગોલ પ્રોબ્લેમ્સ અથવા તો ઓપોર્ચ્યુનિટી ત્યારબાદ ડેફિનેશન ડેવલપ અલ્ટરનેટિવ્સ ત્યારબાદ ડિસિઝન મેકિંગ ત્યારબાદ ઇમ્પ્લિમેન્ટેશન અને ત્યારબાદ કંટ્રોલ પરફોર્મન્સ એપ્રાઇઝલ ત્યારબાદ આ જે સાયકલ છે એ ફરી પાછી અવિરતપણે ચાલ્યા કરે છે તો આ વાત થઈ એમાં એસની નીડની આપણે જોઈશું કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ એમઆઈએસ એટલે કે સારા એમઆઈએસની લાક્ષણિકતાઓ તો સૌ પ્રથમ તો કમ્પ્લીટનેસ એટલે પૂર્ણતા માહિતીમાં નિર્ણય લેવા માટે જરૂરી તમામ ઘટકોનો સમાવેશ છે એ એની અંદર થવો જોઈએ ઉપરાંત તે નિર્ણય લેવામાં વિકલ્પો પણ દર્શાવતી હોવી જોઈએ ત્યારબાદ ક્લેરિટી એટલે કે ચોકસાઈ એકઠી કરેલી માહિતી ચોક્કસ અને ટૂંકમાં છે એ હોવી જોઈએ ત્યારબાદ કન્સિસ્ટન્સી એટલે કે એકરૂપતા એમઆઈએસની અંદર માહિતી જુદી જુદી વ્યક્તિઓ દ્વારા ભેગી કરવામાં આવતી હોય તો તેમાં એકરૂપતા હોવી જરૂરી છે ત્યારબાદ પ્રેડિક્ટિવ એબિલિટી એટલે કે અનુમાન કરવાની ક્ષમતા એમઆઈએસ જો કોઈ મુશ્કેલ ઘટના બને તે પહેલાં તેનું અનુમાન દર્શાવતી હોવી જોઈએ ત્યારબાદ રિલિવન્ટ એટલે કે સંબંધ માહિતી જરૂરી હોવી જોઈએ અને બિનજરૂરી માહિતી દૂર કરવી જોઈએ જે પણ માહિતી કલેક્ટ કરેલી હોય એ એકબીજા સાથે રિલિવન્ટ હોવી જોઈએ ત્યારબાદ ટાઈમલીનેસ એટલે કે સમયસર ચાલુ સમયની બધી જ માહિતી સમયસર મેનેજમેન્ટ પાસે અવેલેબલ થવી જોઈએ ત્યારબાદ સિમ્પલ એટલે કે સરળતા એમાં એ સમજવામાં સરળ અને સાદી હોવી જોઈએ ઓર્ગેનાઇઝેશનનો કોઈપણ વ્યક્તિ સરળતાથી માહિતી નું પૃથ્વુંકણ એટલે કે એને સમજી શકતો હોવો જોઈએ ત્યારબાદ ઇફેક્ટિવનેસ એટલે કે અસરકારકતા એમઆઈએસ એવી હોવી જોઈએ કે જેથી તેની અગત્યના નિર્ણયો સમયસર અને અસરકારક રીતે સમય વળફ્યા વગર લઈ શકાય ત્યારબાદ નીચલા સ્તરે મેળવેલા ડેટા ભેગા કરી તેના ઉતલા સ્તરે દર્શાવી શકાય તેવા હોવા જોઈએ તો આ વાત થઈ એક સારા એમઆઈએસની લાક્ષણિકતાઓની બાદ આગળ આપણે વાત કરીશું ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એમઆઈએસ એટલે કે એમઆઈએસનું અમલીકરણ તો એમઆઈએસના અમલીકરણની અંદર કયા પ્રકારના સ્ટેપ રહેલા છે તો સૌ પ્રથમ તો ઇનપુટ ત્યારબાદ કલેક્શન ત્યારબાદ એનાલિસિસ ત્યારબાદ આઉટપુટ ત્યારબાદ ડિસિઝન મેકિંગ અને લાસ્ટની અંદર ઇમ્પ્લિમેન્ટેશન અથવા તો એક્શન્સ સૌપ્રથમ આપણે વાત કરીએ ઇનપુટ ડેટા એટલે કે એકવાર ઓર્ગેનાઇઝેશનના હેતુઓ નક્કી થઈ ગયા બાદ એમઆઈએસ ડિઝાઇનર છે એ કયા કયા ઇનપુટ ડેટાની જરૂર પડશે અને એ ડેટા કેવી રીતે મેળવવા તે નક્કી કરે છે આમ એમાંથી નક્કી થઈ ગયેલા ડેટા ભેગા કરી તેમાંથી જરૂરી જે ડેટા હોય એ દૂર કરવામાં આવે છે જે અર્થસબર હોય તેવા ડેટા ભેગા કરવા જેથી એક સારી એમઆઈએસ બની શકે ત્યારબાદ સેકન્ડ છે કલેક્શન એટલે કે ઇન્ફોર્મેશન સ્ટોર્સ એન્ડ રિટ્રીવલ એટલે કે માહિતીનો સંગ્રહ અને ગોઠવણ એકઠા કરેલા અર્થસભર ડેટાનો સંગ્રહ કરવામાં આવે જેથી કરીને એનો ડિસિઝન મેકિંગની અંદર ઉપયોગ કરી શકાય આ ડેટામાં જરૂર પડે ત્યારે સુધારા વધારા કરવામાં આવે આવા ડેટા હાર્ડ ફાઇલમાં સંગ્રહ કરી શકાય માહિતીનું ગોઠવણ એટલે કે માહિતીનો ક્રમ અનુસાર આપવા વર્ગીકરણ કરવું સંકેતો આપવા વગેરે જેવી બાબતો છે એ ઝડપથી અને સરળતાથી એ ડેટા છે એને તપાસી શકાય ત્યારબાદ એનાલિસિસ એટલે કે પૃથ્થુકરણ ઇન્ફોર્મેશનનું એનાલિસિસ પ્રોબ્લેમ શોધવા મેનેજમેન્ટના હેતુઓ નક્કી કરવા પ્રોબ્લેમ માટે જરૂરી ઉપાયો શોધવા ઇષ્ટમ ઉકેલ મેળવવા અમલીકરણની પત્તી અનુસરવી વગેરે મુજબ કરવામાં આવે છે ત્યારબાદ આઉટપુટ માહિતીનું બરાબર એનાલિસિસ કર્યા બાદ એક રિપોર્ટ અથવા તો કોઈ ગ્રાફ અથવા તો ચાર્ટ ટેબલ કે કોઈ ફિગર વગેરેના રૂપમાં આપણે માહિતી છે એને દર્શાવવામાં આવે છે ત્યારબાદ ડિસિઝન મેકિંગ એટલે કે નિર્ણય લેવો એમઆઈએસના આઉટપુટના આધારે તેમજ મેનેજમેન્ટના અનુભવ અને લાગતા વળગતા અધિકારીઓના અભિપ્રાયો પરથી ડિસિઝન છે એ લેવામાં આવે છે ત્યારબાદ ઇમ્પ્લિમેન્ટેશન અથવા તો એક્શન એટલે કે પગલાં લીધેલા નિર્ણયના પ્રશ્નોના ઉકેલ સ્વરૂપે એને પછી અમલમાં મૂકવામાં આવે છે તો આ વાત થઈ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એમઆઈએસની આગળ હવે આપણે વાત કરીશું એપ્લિકેશન ઓફ એમઆઈએસ એટલે કે એમઆઈએસના ઉપયોગોની સૌપ્રથમ તો ટુ કેરી આઉટ માર્કેટ સર્વે એટલે કે માર્કેટના જે હરીફો છે એના અંગેની માહિતી એકઠી કરવી તેનો સ્ટડી કરવો જેનાથી જે મેનેજમેન્ટ છે એને પોતાની પ્રોડક્ટની ક્વોલિટી એની ક્વોન્ટિટી એનું સેલિંગ વધારવા માટેના નિર્ણયો છે એ લેવામાં અનુકૂળતા રહીએ ત્યારબાદ ટુ એકવાયર નોલેજ એટલે કે નવી પ્રક્રિયાઓ અને ટેકનોલોજી અંગે જ્ઞાન મેળવવા માટે ત્યારબાદ ફોરકાસ્ટિંગ એટલે કે ભવિષ્યના અનુમાન કરવા માટે પણ માહિતી છે એનો ઉપયોગ કરી શકાય ત્યારબાદ ફોર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે ફોર લોંગ ટર્મ પ્લાનિંગ એટલે કે લાંબા ગાળાના આયોજન માટે પણ એમઆઈએસ મદદરૂપ થાય છે ત્યારબાદ ફોર શેડ્યુલિંગ ઓફ પ્રોબ્લેમ્સ એટલે કે પ્રોબ્લેમનું શેડ્યુલિંગ કરવા માટે ત્યારબાદ ફોર સર્ચ ન્યુ ઓપોર્ચ્યુનિટી એટલે કે નવી તકો શોધવા માટે ત્યારબાદ ફોર એપ્રોપ્રિએશન ઓફ ફાઇનાન્શિયલ રિસોર્સિસ એટલે કે નાણાકીય સંસાધનોની ફાળવણી કરવા માટે ત્યારબાદ ફોર કંટ્રોલિંગ ડેઇલી એક્ટિવિટીસ એટલે કે દૈનિકની ક્રિયા ઉપર અંકુશ રાખવા માટે તદઉપરાંત ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલી સરકારી નીતિઓ જાણવા માટે તો આ વાત થઈ એપ્લિકેશન ઓફ એમઆઈએસની થેન્ક યુ